તો કારણ કે અમારે પાણીની તંગી બહુ છે, કારણ કે નહીં તે ત્યારે આખો દિન એક બે બે ટકા પાણી નાખે છે તો માલને પૂરું પડતું નહીં. ખેતી તો પાણી વિના તો થતી નથી, પણ આ માલને માણાને બહુ તબલ છે. આ ખેતીમાં આપે તો હોય તો સારું, ન હવે થાકી ગયા છે. ખેતી તો પાણી વિના તો થતી નથી, પણ આ માલને માણાને બહુ તબલ છે અટાણે. અને આ તડકા પાણીથી એટલે એ જરૂરિયાત ખરેખરની છે. અને ખેતીમાં આપે તો હોય તો સારું, ન હવે થાકી ગયા છે. હા, પાણી વિના તો તમે ખેતી સાથે સંકળાયેલા છો તો એમાં પાણીની મેઇન પ્રોબ્લેમ છે ને? હા, પાણીનો. તો પાણીના તમે અત્યારે ચૂંટણીમાં કઈ બાજુ છો? ચૂંટણીમાં તૈયે કાંઈ નિર્ણય કર્યો નથી, સારો માણસ હશે એ આપશું. એવું? હા. તો કોઈ ભાજપ કોંગ્રેસ કે એવું કાંઈ ના? એવું કાંઈ નહીં, એજે આ સારો માણસ આપણને જડાય અને આપણે ટીલા કરવાના. જે ગમે સારો હોય મૂળ એને, પાણીનો પ્રશ્ન સારો હોય એને. બસ. મારું ગામ લાખચોકી છે, મારું નામ વિભાભાઈ છે. અમારે ચોટીલા જવાનો એક મોટો નિંદીનો પુલ છે, એ અમારે બહુ ખરાબ છે. અને વરસાદ આવે ને ત્યાં અમારા બધા માણસોને બહુ તંગી પડે છે, વાડીવાળાને. અને કોઈ અવર જવર ગમે તે જવું હોય ને ત્યારે બહુ અમારે તકલીફ છે. અને કારણ કે કોઈ ડિલિવરીનો કેસ હોય, કોઈ અચાનક વરસાદ આવી ગયો હોય તો અમારે 3 થી 4 કલાક અમારે ઊભું રહેવું પડે છે. એટલે એમ એમ કહેવું છે ગામસન બધા થઈને કે ગમે તે મારક ગમે આવે સભ્યું, ગમે સારો વ્યક્તિ આવે તો અમારે પહેલાં પોલ એક સારો કરે. અમે અમારી એક આખા ગામની એક જ વિનંતી છે કે અમને એક પોલ પહેલાં સારો કરે અને ગામને એક ગમીને પાણીનો સારો છે એક સબ બનાવી દે. તો કારણ કે અમારે પાણીની તંગી બહુ છે, કારણ કે નહીં તે ત્યારે આખો દિન એક બે બે ટકા પાણી નાખે છે તો માલને પૂરું પડતું નથી. એટલે વિસ્તારમાં બધા પાણીનું જ કહી રહ્યા છે. હા, સમસ્યા તો પાણીની જ છે ને? પાણીની પૂરેપૂરી. ખેતીમાં અમારે પાણી અત્યારે છે નહીં પીવાનું, અત્યારે 3-3, 4-4 ખેતરમાં જવું ત્યારે પાણીના ટાંકા મળે છે. અને 1000 થી 2000 ને અમે પાણીના ટાંકા નમીએ છીએ તો અત્યારે અમારે પૂરું પડતું નથી.